નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 ગણિત વિષય ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજ વિશે અભ્યાસ મેળવીશું, જેમાં છે સ્વાધ્યાય 3.3. દાખલા નંબર 1. જોજે પાઠ્યપુસ્તકમાં રકમ દાખલા નંબર 1 ની શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે. તો આ દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલા વ્યાખ્યા અને ગુણધર્મના આધારે આ પૂર્ણ કરો. એટલે કે તમને કહી દીધું છે કેવો ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે એના તો પહેલા આપણે ગુણધર્મ જોઈએ. સામસામેની બાજુ સમાંતર અને સમાન હોય તો આ બે સમાંતર છે અને સમાન, એટલે કે સમાન એટલે બેની લંબાઈ કેવી હોય, સરખી. તો આ બે બાજુ પણ સામસામેની છે, સમાંતર અને સમાન હોય. પાસ પાસેના ખૂણા એનો સરવાળો 180 અંશ થાય. સામસામેના ખૂણા સરખા હોય, પાસ પાસેના ખૂણાને આપણે કેવા કહેશી, પૂરક કોણ. પછી વિકર્ણ, જે વિકર્ણ જ્યાં છેદે ત્યાં બે સરખા ભાગ કરે, એટલે કે આની કિંમત અને આની કિંમત સરખી હોય, આની કિંમત અને આની કિંમત સરખી હોય, એના આધારે આપણે હવે આ ચાર ભરીશું. તો AD, AD શું છે, આમ અહીં જોવું પડે તો AD આ આ છે, તો આ એટલે કે બાજુ. તો AD બરાબર લખ્યું છે, બરાબર એટલે એના જેટલું. તો આમાં AD એટલે બરાબર શું હોય, BC હોય. આપણે કીધું છે સામસામેની બાજુ કેવી હોય, સરખી. તો AD બરાબર BC કેમ, તો કે સામસામેની બાજુ છે આટલી. ખૂણો DCB, જો હવે ખૂણો DCB છે એનો મતલબ તમે એમ ન સમજતા, ખૂણો DA લેવાનો, ખૂણો C અને ખૂણો B વાંચો. ખૂણો D આ નિશાની શેની છે, ખૂણાની. ખૂણો D, ખૂણો C, ખૂણો B, એટલે કે આવી રીતે લ્યો તો જે વચ્ચે હોય ને એ ખૂણો લેવાનો. તો આમાં વચ્ચે શું છે, C, તો આપણે આ ખૂણો લેવાનો છે. તો ખૂણો DCB બરાબર લખ્યું છે, તો આના બરાબર બાજુનો હોય કે સામેનો, તો કે સામેનો. બાજુનો હોય તો એનો સરવાળો 180 થાય, પણ અહીંયા તો બરાબર કીધું છે, બરાબર એટલે સામેનો. સામેનો કયો છે, આ. તો એના માટે શું લઈશું, DAB, ખૂણો DAB. કયો ખૂણો લેશે, ખૂણો DAB. સમજાણો. OC, OC ક્યાં છે, તો કે અહીંયા OC. તો હવે એને બરાબર, બરાબર એટલે કે એના જેટલી જ કિંમત વાળું શું હોય, આ OA. કેમ, તો કે વિકર્ણના બે સરખા ભાગ થાય, પરસ્પર દુ ભાગે છે, દુ એટલે બે ભાગ કરે છે. ત્યાર પછી માપ ખૂણો DAB પ્લસ માપ ખૂણો CBA, આ M છે, એટલે કે માપ M અને આ ખૂણાની નિશાની, આપણે એને શું વાત છે, માપ ખૂણો DAB, DAB પ્લસ CDA, તો ક્યાં ગયું DAB, એટલે કે A ખૂણો પ્લસ CDA, તો CDA એટલે કે આ ખૂણો. તો આ બે ખૂણા થયા, ઈ બે નો સરવાળો કરવાનો. તો આ બે નો સરવાળો કરો તો કેટલા મળશે, તો કે ગુણધર્મ જેવો, શું છે, પાસ પાસેના ખૂણા પૂરક કોણ છે. જો પૂરક કોણ હોય તો આપણે એનો સરવાળો કેટલો કરશે, 180 અંશ. ચલો લખી નાખો. સમજાઈ ગયું આવી રીતે. હવે ત્યાર પછી દાખલા નંબર 2. તો કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x y અને z ના મૂલ્ય શોધો. તો કે નીચે તમને ચતુષ્કોણ આપેલા છે, એમાં શું કરવાનું છે, x y અને z ના મૂલ્ય શોધવાના છે. તો આવો ચતુષ્કોણ ABCD, એમાં આપેલો છે ABCD આપેલો છે, આ 100 છે, આ x છે, આ y છે અને આ z છે. તો ચાર ખૂણા આપેલા છે અંદરના, એમાં તમારે શું શોધવાનું છે, x y અને z ની કિંમત શોધવાની છે. તો હવે આમાં તમારે ખૂણાના ગુણધર્મ આવડવા જોઈએ, સામસામેના ખૂણા સરખા અને પાસ પાસેના ખૂણાનો સરવાળો 180. આ બેની મદદથી આપણે શોધશું. જો પહેલા તો આપેલો કયો છે 100, તો સીધી રીતે બીજો કયો મળી જાય, 100 આપેલો હોય તો એની સામેનો મળી જાય. કેમ, ભાઈ કેવા હોય, સરખા. તો આપણે શું લખશું, ખૂણો D બરાબર ખૂણો B. ખૂણો D બરાબર ખૂણો B, બરાબર કેમ લખ્યા, તો એનું કારણ આપી દે, સામસામેના ખૂણા સમાન, સામસામેના ખૂણા કેવા હોય, સમાન હોય. તો ખૂણો D એટલે શું છે, તો કે y છે, અને ખૂણો B એટલે શું છે, તો કે 100 છે. ચલો, તો y ની કિંમત તો મળી ગઈ, હવે રહ્યું શું x અને z. તો x શોધવો છે, તો સામેનો ખૂણો જો, ઈય આપણને ખબર છે નહીં, તો હવે આપણે આવી રીતે નહીં શોધી શકીએ. તો બીજો ગુણધર્મ, પાસ પાસેના ખૂણા, હવે બીજો ગુણધર્મ લગાવી, શું, ખૂણો C પ્લસ ખૂણો B,
बई नो सरवाड़ो केटलो थाशे 180 पास पासे ना खूणा आपणे करवा हो तो आपणे शू लखशी पास पासे ना खूणा पूरक कोण આ આ લખીએ તો યાદ આવી જવું જોઈએ પાસ પાસેના ખૂણા પૂરક કોણ પૂરક કોણ એનો મતલબ સરવાળો 180 તો c એટલે શું છે x છે b એટલે શું છે 100 છે બરાબર 180 અંશ તો x 100 આપણે x શોધવો છે તો 180 અંશ માઈનસ 100 અંશ તો x બરાબર 180 માંથી 100 બાદ કરો કેટલા વધશે x બરાબર 80 અંશ ચાલો y કેટલો હતો 100 અહીંયા 100 લખી નાખો x કેટલો મળ્યો 80 હવે વધ્યું શું z તો z જો શેની સામે છે x ની સામે તો આપણે લખી શકીએ કે ખૂણો a બરાબર ખૂણો c ખૂણો a બરાબર ખૂણો c કારણ સામ સામેના ખૂણા ખૂણો a શું છે તો કે z છે ખૂણો c શું છે તો કે આપણે શોધ્યું x છે પણ x રિયલ શું છે 80 છે તો આપણે આવી રીતે z બરાબર 80 મળી ગયું તો આપણે ત્રણેય કિંમત મળી ગઈ તો આપણે લખી કે આ x બરાબર 80 અંશ y બરાબર 100 અંશ અને z બરાબર 80 અંશ ચાલો સમજાઈ ગયો લખી નાખો દાખલા નંબર પહેલો ચાલો હવે બીજાનો બીજો એની બીજી આકૃતિ છે જો જો બીજી આકૃતિ શું કહે છે તો આપણે દોરીએ બીજી આમાં તમારે જોવાનું નથી તમને રકમમાં કહી દીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આપણે ચતુષ્કોણની ખબર પડી ગઈ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ચાલો આમાં તમે જોવો તો x y z જ શોધવાનું છે ઓની જેમ એક ખૂણો આપેલો છે પણ x y અંદર છે અને z બહાર છે તો એ z પછી રાખી પહેલા x y શોધી લે તો x y શોધવું હોય તો પહેલા આ ખૂણો રિયો પહેલા આપણે નામ આપી દઈએ શું નામ આપશી a b c d જ આપી દઈશું a b c d તો આ 50 છે તો આપણને એ મળી જશે તો લખી કે ખૂણો a પ્લસ ખૂણો b બરાબર 180 બંનેનો સરવાળો જો સામસામે નથી સામસામે હોત તો બરાબર કરે પાસ પાસે છે આપણે કારણ લખી પાસ પાસેના ખૂણા હવે પૂરક કોણ નહીં લખી પાસ પાસેના ખૂણા લખી એટલે યાદ આવી જવું જોઈએ પાસ પાસેના ખૂણા પૂરક કોણ પૂરક કોણ એટલે 180 ખૂણો a એટલે શું છે તો કે ખાલી x છે ખૂણો d એટલે શું છે તો કે 50 છે બરાબર 180 અંશ ચાલો x બરાબર 180 અંશ માઈનસ 50 x બરાબર કેટલા વધે 130 અંશ ચાલો આ આપણને મળી ગયો 130 અંશ x મળ્યો તેની સામેનો ખૂણો y છે તો એ મળી જાય કઈ રીતે ખૂણો c બરાબર ખૂણો a ખૂણો c બરાબર ખૂણો a કારણ સામસામેના ખૂણા સામસામેના ખૂણા c શું છે y છે a શું છે x x એટલે કે 130 તો y પણ આપણને કેટલો મળી ગયો 130 અંશ તો y કેટલો મળી ગયો 130 અંશ ચાલો વધ્યું શું z પણ હવે z જોવો ને તો 12 છે ક્યાં છે 12 તો z શોધવા માટે પહેલા આપણે અંદરનો ખૂણો શોધવો પડે એને આપણે w નામ આપી દઈએ શું નામ આપી દઈએ w હવે w શોધવું હોય તો સામેનો ખૂણો શું છે તો કે ખૂણો b બરાબર ખૂણો d કારણ સામસામેના ખૂણા કારણ શું છે સામસામેના ખૂણા ખૂણો b એટલે શું છે w ખૂણો d એટલે શું છે 50 તો w બરાબર 50 મળ્યા w બરાબર શું મળ્યા 50 પણ હવે z શોધવો છે તો હવે અહીંયા જો આ એક રેખા છે એના બે ભાગ થાય છે તો ઈ બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય આપણે આગળ જોઈ ગયા રેખીક જોડના ખૂણા તો હવે આપણે w + z w + z બરાબર 180 અંશ કારણ રેખીક જોડના ખૂણા
रैखिक जोड़ना खूणा तो W શું છે 50 Z M 180 તો Z બરાબર 180 માઈનસ 50 આલી બાજુ લઈ આવો 50 તો Z બરાબર 180 માંથી 50 જાય તો કેટલા વધે 130 તો આપણને Z મળી ગયો કેટલો મળ્યો 130 અંશ ચાલો મળી ગયા ત્રણે તો આમ X બરાબર કેટલા મળ્યા 130 અંશ y બરાબર કેટલા મળ્યા 130 અંશ અને z બરાબર પણ કેટલા મળ્યા 130 અંશ લખી નાખો તો ચાલો સમજાઈ ગયું આટલું તો આજે આપણે આટલું રાખીએ આગળના વિડિયોમાં દાખલા નંબર 2 ના ત્રીજા દાખલાથી અભ્યાસ કરીશું